પંચમહાલ જિલ્લામાં પુત્ર મોહમાં આવી ગેરકાયદેસર બાળક ખરીદવાના બનાવમાં નવજાત શિશુની માતાની ધરપકડ કરવામાં આવી. કાલોલની એક ખાનગી પ્રસૂતિ હોસ્પિટલમાં કામ કરતી દાયણ મંજુલાબેન દ્વારા કોઈ અજાણી સ્ત્રીનું જન્મેલ નવજાત શિશુ કાલોલ તાલુકાના સુરેલી ગામના દંપતી રીનાબેન પ્રવીણભાઈ પટેલ તથા પ્રવીણભાઈ ઉદેશી પટેલને આ મંજુલાબેને નવજાત શિશુ રૂપિયા 15,000માં ગેરકાયદેસર રીતે વેચાણ દત્તક આપી દેવાની ચર્ચા કાલોલમાં ચાલતા એક નનામી અરજી બાળ સુરક્ષા કચેરી ગોધરાને કરતા તપાસ દ્વારા બાળ સુરક્ષા વિભાગે ઉપરોક્ત હકીકતના આધારે તેમના વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા કાલોલ ખાનગી હોસ્પિટલની દાયણ મંજુલાબેન અને રીનાબેન પટેલ તથા પ્રવીણભાઈ ઉદેશી પટેલને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ અને મંજુલાબેનને વધારે પૂછતા તે નવજાત શિશુની બાળકની માતા સાવલી તાલુકાની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તે કુંવારી કન્યા અને તેના માતા પિતાને પણ પકડી પાડી અટકાયત કરેલ છે. આ યુવતીએ પોતાના સંપર્કમાં આવેલા યુવાન સાથેના પ્રેમ સંબંધમાં ગર્ભ રહ્યો હતો. પોતાનાથી થયેલ ભૂલને છુપાવવા માટે આ યુવતીએ આ પગલું ભરવું પડ્યું હતું. પરંતુ ખાનગી હોસ્પિટલમાં કામ કરતી દાયણે તે નવજાત શિશુને રૂપિયા 15,000માં વેચ્યું હતું. પોલીસે આ તમામની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, કાલોલ.